હેલો વન્સ અગેન વેલકમ બેક ટુ ધી ક્લાસ ફોર્થ સબ્જેક્ટ ગુજરાતી સો સ્ટુડન્ટ્સ આપણે ગયા વિડિયોમાં આ ઉખાણા જોયા હતા તો આજે આગળ જોઈએ પતરંગો વાર્તાના ચિત્રના આધારે પાંચ વાક્યો લખો તો આપણે પત્રંગોની વાર્તા જોઈ તો તેમાં ચિત્ર પણ આપેલા છે તો તેના આધારે તેના ઉપરથી આપણે પાંચ વાક્યો લખવાના છે તો ચાલો તે જોઈએ તો આ પત્રંગોની વાર્તા છે અહીંયા તમે જોઈ શકો છો આ ચિત્ર અને આ ચિત્ર તો બે ચિત્ર આપેલા છે તો આના પરથી આપણે વાક્યો બનાવવાના છે તો તમને ચિત્ર જોઈને લાગતું હશે કે પતંગો કાગળનું વિમાન લઈને ઉડી રહ્યો છે તો એક વાક્ય બન્યું કે પતંગો કાગળનું વિમાન લઈને ઉડી રહ્યું છે બીજું વાક્ય એવું બની શકે છે કે બધા બાળકો જોઈ રહ્યા છે તો તમે બીજું વાક્ય બનાવી શકો છો કે બધા બાળકો પતરંગાને જોઈ રહ્યા છે ત્યારબાદ ત્રીજું વાક્ય જોઈએ કે તમે જોઈ શકો છો અહીંયા આકાશમાં વાદળાઓ ઘેરાયા છે તો આવી રીતે તમે ત્રીજું વાક્ય બનાવી શકો છો ત્યારબાદ હવે પતરંગો શું કરી રહ્યો છે કે પતરંગો લખોટી ને નીચે ફેંકે છે તો તમે કહી શકો છો કેટલામું વાક્ય થાય ફોર્થ વાક્ય તો હવે ફિફ્થ વાક્ય જોઈએ કે લખોટી ટ્પ દઈને છોકરાના માથા પર પડી તમે જોઈ શકો છો અહીંયા લખોટી નીચે પડી રહી છે તો કેવા કેવા વાક્ય બનાવ્યા આપણે કે પતરંગો વિમાન કાગળનું વિમાન લઈને આકાશમાં ઉડી રહ્યો છે વાદળાઓ ઘેરાયા છે બધા બાળકો પતરંગોને જોઈ રહ્યા છે ત્યારબાદ પતરંગો લખોટી લઈને ઉડી રહ્યો છે અથવા તો તમે એમ પણ કહી શકો છો કે લખોટી ટપ દઈને છોકરાના માથા પર પડી તો આવા વાક્યો તમારે તમારી અહીંયા જે તમારી ટેક્સ્ટબુકમાં આપેલી જગ્યા છે ત્યાં તમારે ટેક્સ્ટબુકમાં લખવાના છે અને સાથે સાથે તમારે પાંચ વાક્યો ફેરબુકમાં પણ લખવાના છે હું તમને પીડીએફના થ્રુ મોકલીશ ઓકે તો આગળ જોઈએ આ પાંચ વાક્યો પછી ચારેય વિભાગમાંથી એક એક શબ્દ લઈ વાક્યો બનાવો તો હવે અહીંયા તમે જોઈ શકો છો ચાર વિભાગ આપેલા છે વિભાગ વન વિભાગ ટુ વિભાગ થ્રી વિભાગ ફોર અને ચારે વિભાગમાં શબ્દો આપેલા છે અલગ અલગ શબ્દો છે તો હવે આપણે ચારેય વિભાગમાંથી એક એક શબ્દ લઈને એક સુંદર વાક્ય બનાવવાનું છે તો ચલો તે જોઈએ અને અહીંયા વાક્યો તમારે લખવાના છે નીચે ચાર તો ચલો સૌથી પહેલા પહેલું વાક્ય બનાવીએ તો વિભાગ વન આપણે કયો શબ્દ લઈશું ચાલ વિભાગ ટુ માંથી આપણે વિભાગ થ્રી માંથી આપણે જમવા અને વિભાગ ફોર માંથી આપણે બોલાવું તો કયો નવું વાક્ય બનશે ચાલ બધાને જમવા બોલાવું તો આ વાક્ય તમારે અહીંયા લખવાનું છે ચાલ બધાને જમવા બોલાવું ત્યારબાદ બીજું વાક્ય શું બનશે વિચારો તો વિભાગ વન માંથી બીજો શબ્દ લઈએ એક વિભાગ ટુ માંથી મોટું

આગળ જોઈએ વાંચો તો હવે આ રીડ કરવાનું છે ફૂલ સિંહનો ફટાકડો ફટાક દઈને ફૂટ્યો ભરતપુરનો ભવ્ય ભટ લાડવા કરે સફા ચટ જગ્ગુ જૂઠું બોલ્યો એટલે તનુએ તેની કીટા કરી આપણા રાજ્યનું નામ ગુજરાત છે મારા કાકા ધનસુખલાલ ગજ્જર ધનાઢ્ય માણસ છે ધનાઢ્ય એટલે કે ખૂબ પૈસાવાળા માણસ તેમની પાસે ખૂબ પૈસા છે તેઓ હંમેશા એરોપ્લેનમાં પ્રવાસ કરે છે હું શાળાએ જઈ શકું તેમ નથી મેં શિક્ષકને રજા ચિઠ્ઠી આપી તો હવે લીટી દોરેલા શબ્દો લખો તો અહીંયા બોક્સમાં તમારે લીટી દોરેલા શબ્દો લખવાના છે અને સાથે સાથે રીડ પણ કરવાના છે ફોર એક્ઝામ્પલ ફટાક ફૂટ્યો ભવ્ય ભટ્ટ સફાચટ જગ્ગુ જૂઠું બોલ્યો તનુ કિટ્ટા રાજ્ય ગજ્જર ધનાઢ્ય એરોપ્લેન અને રજા ચિઠ્ઠી તો આ શબ્દો તમારે અહીંયા લખવાના છે ઓકે અને તમારે તમારી ફેરબુકમાં પણ આ શબ્દો લખવાના છે અને રીડ પણ કરવાના છે ઘરે આગળ જોઈએ રમત રમો તમારી શાળામાં એક કબાટમાં તમારે રમવા માટે રમત ગમતના સાધનો મૂકેલા છે દિવાળીનું વેકેશન હોવાથી છેલ્લા કેટલાક દિવસોથી તે કબાટ ખોલવામાં આવ્યો નથી આજે પંદરમુ દિવસ છે તો તે સાધનો કબાટમાં બેઠા બેઠા શું વાતો કરતા હશે તો રમતગમતમાં સાધનોના નામ બેટ દડો ફૂલ રેકેટ કેરમ દોરડા બાસ્કેટબોલ ફૂટબોલ અને ટેનિસ રેકેટ તો હવે અહીંયા તમારી શાળામાં હોય તે સાધનોના નામ પણ લખો તો હવે અહીંયા આપણે શું કરવાનું છે કે જે આપણી સ્કૂલમાં રમત ગમતના સાધનો હોય તે આપણે અહીંયા લખવાના છે ફોર એક્ઝામ્પલ દડો સ્કૂલમાં છે તો આ તમારે તમારી રીતે લખવાના છે સાધનોના નામ ઓકે દાખલા તરીકે મને તો આટલા બધા દિવસથી એકલા એકલા જરાય ગમતું જ નથી કોણ કે છે ફૂલ મારે તો ખુલ્લી હવામાં જવું છે હવે આ વેકેશન જલ્દી પૂરું થાય તો સારું કોઈક આવીને આ કબાટ તો ખોલે કોણ કહે છે આ વાત દોરડા વાત કરે છે રડતા રડતા અરે મને તો લાગે છે કે મારી બધી હવા નીકળી ગઈ છે કોણ કહે છે બોલ મને તો બહુ મજા પડી છે વેકેશનમાં તો હું આ બેટને લીધે કોઈક વખત જાડી ઝાખરામાં જતો રહું છું ત્યારે મને કેવું વાગતું હશે વિચારો તો આ શું કહે છે કોણ કે છે આ બોલ કે જે આપણે બેટ સાથે યુઝ કરીને બોલ બેટ રમીએ છીએ ઓકે વિચારો અને કહો તો હવે તમારે વિચારવાનું છે અને કહેવાનું છે કે આ વ્યક્તિ તમારે શું થાય ફોર એક્ઝામ્પલ તમારા પપ્પાના મમ્મીની દીકરી તમારે શું થાય તમારા પપ્પા તેમની મમ્મી અને તેમની દીકરી તમારે શું થાય ફોય થાય તમારા પપ્પાના મમ્મી એટલે કે તમારા દાદી તમારા દાદીની દીકરી એ તમારે ફઈ થાય છે ઓકે તમારા મમ્મીના ભાઈના મમ્મી તમારે શું થાય તમારા મમ્મીના ભાઈ તમારી મમ્મીના ભાઈ એટલે કે તમારા મામા અને તમારા મામાની મમ્મી એટલે કે તમારે છે તો તમારે અહીંયા લખી શકો નાની ત્યારબાદ તમારી બહેનના પપ્પાના નાના ભાઈ તમારે શું થાય છે તો તમારી બહેનના પપ્પાના નાના ભાઈ તમારા શું થાય તો તમારે કાકા થાય તો તમે અહીંયા લખી શકો છો કાકા તમારી બહેન એટલે કે તમારી બહેનના પપ્પા તેના નાના ભાઈ કાકા થાય છે ત્યારબાદ તમારા માસીના દીકરાના પપ્પા તમારે શું થાય છે વિચારો માસીના દીકરા એટલે કે તમારા માસીનો દીકરો તેના પપ્પા તમારે શું થાય તમારે માસા થાય તો તમે અહીંયા લખી શકો છો માસા ત્યારબાદ તમારા પપ્પાના પપ્પાની પૌત્રી તમારે શું થાય તમારા પપ્પા અને એમના પપ્પા એટલે કે તમારા દાદા તમારા દાદાની પોત્રી એટલે કે તમારા ફઈની છોકરી તમારે શું થાય બહેન થાય તો તમે લખી શકો છો ત્યારબાદ તમારા કાકાની બહેનના પપ્પા તમારે તમારે શું થાય તો આન્સર તમારી રીતે તમારા પેરેન્ટ્સને પૂછીને અથવા તો તમારે તમારી રીતે વિચારીને આ આન્સર લખવાનો છે એઝ અ હોમવર્ક ઓકે ત્યારબાદ જરા હસીએ ડોક્ટર પાતળા થવાનો એક ઈલાજ છે આવું ડોક્ટર કહે છે કે પાતળા થવાનો એક ઈલાજ છે તારે રોજ ફક્ત બીજ રોટલી ખાવાની તો ચિંટુ કહે છે કે સાહેબ એ બે રોટલી રોજ જમ્યા પહેલાં કે જમ્યા પછી ખાવાની સવાલ બીજો ઉપલા દાંતે નીચલા દાંતને શું કહ્યું હશે તો જવાબમાં છે જમતી વખતે મળજે તો અહીંયા આપણું લેસન નંબર ખીણમાં તારા સાપુતારા તો આ લેસન નંબર ફાઈવ પૂરું થાય છે હવે તમારે ફેરબુકમાં શું શું લખવાનું છે જે હું તમને પીડીએફ દ્વારા મોકલીશ તો તે તમારે તમારી ફેરબુકમાં લખવાનું છે ઓકે થેન્ક યુ